नमस्ते विद्यार्थी मित्रों, छेला लेक्चर में आपणे खूणानो द्विभाजक, रेखाखंडनो द्विभाजक अने 60 अंशनो खूणो बनावता जोई गया। आजे आपणे स्वाध्याय 11.1 માં જે પહેલો સવાલ છે કે 90 અંશનો ખૂણાની રચના કરો તે શીખવાનું છે, બરોબર। 60 અંશનો ખૂણો આવડશે તો જ 90 અંશનો ખૂણો બનાવતા આવડશે, તે ધ્યાન આપજો। તો 90 અંશનો ખૂણો બનાવવો છે તો સૌપ્રથમ આપણે બેઝ લેવો પડે, એટલે કે આધાર। આધાર તરીકે આપણે કિરણ લીધું છે, ધારો કે કિરણ A B છે, ઓકે। આની ઉપર 90 અંશનો ખૂણો બનાવવાનો છે। 90 અંશનો ખૂણો બનાવે તો સૌપ્રથમ 60 અંશનો ખૂણો તો બનાવવો પડે, તો પરિકરની મદદથી એક ચાપ મારશું આપણે, ઓકે। તો આ જે ચાપ મારી છે તેટલું જ તે અંતર રાખીને બીજી ચાપ મારશું અહીંયા ક્રોસ કરવા। તો આ જે ખૂણો બને છે તમે જાણો છો કે અહીંયાથી જે પસાર થાય તે કેટલો હોય, 60 નો હોય, પરંતુ આપણે 90 બનાવવો છે તો આટલો 60 નો લઈ ત્યારબાદ આગળ દોરશું બીજી ચાપ, એ જ મેઇન ચાપ ઉપર, અર્ધ વર્તુળ જે દોર્યું તેના ઉપર। તો આ જે ખૂણો બનશે તમારે આગળ એ કેટલો બનશે, 120 નો બનશે, બરોબર। ધ્યાન આપજો, પહેલો જે ચાપ ઉપર એક ક્રોસ લાગે 60 બને, બીજી ચાપ લાગે તે 120 બને, અને અહીંયા કેન્દ્ર રાખીને જો ત્રીજી ચાપ મારો તો કેટલા બને, 180। તો 90 બનાવો છે તો જે બે આ ચાપ લાગી છે હવે એટલું જ અંતર રાખીને ઉપર એક ચાપ મારવાની છે તમારે, અને આ સાઈડથી એક ચાપ, બરોબર છે। બંને બાજુથી તમે એક ચાપ મારશો, આમ પરિકરનું એટલું જ અંતર રાખીને। તો આ જે છે એક્ઝેક્ટ સીધું તમારે બનશે રેખાખંડ, અને તે એ સાથે જોડી, બરાબર। તો આ જે ખૂણો તમને મળે કેટલો મળે, 90 અંશનો મળે, બરોબર। ધ્યાન આપજો, 60 નો બનાવવા માટે શું કરીએ, પહેલાં એક ચાપ મારીએ પછી એક ક્રોસ ચાપ મારીએ એટલે 60 બને, તેને જ કેન્દ્ર રાખી બીજી ચાપ મારો અને જો કિરણ પસાર કરો તો 120 બને, પણ 90 બનાવવો હોય તો બીજી ચાપ માર્યા બાદ આટલું જ અંતર રાખીને ઉપર અને નીચે ચોકડી વાળો અને 90 અંશનો ખૂણો બને, ઓકે। હવે આમાં જ તે આપણે 45 નો ખૂણો જોવો, બીજો તો આપણે એવો છે 45 અંશનો ખૂણો રચો। તો પહેલો તો 90 અંશનો ખૂણાનો કાર્યક્રમ થઈ ગયો, હવે જોવો છે 45 અંશનો। તો ખૂણાના તમે દ્વિભાજક લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા, દ્વિભાજક એટલે શું, ખૂણાના બે સરખા ભાગ। તો 45 એટલે શું છે, તો કે 90 નું અડધું છે, તો 90 નો ખૂણો તો આપણે જોઈ ગયા, તો 90 ના ખૂણા પરથી જબ શું બને, 45 બને, એમને 45 નો ખૂણો બને નહીં। તો જે 90 નો ખૂણો બન્યો ક્યાંથી બન્યો છે, તો કે અહીંયા અને અહીંયા આ ભેગો થાય છે અહીંયા, તો એક અને એટલું જ અંતર રાખીને બીજી ચોકડી, આ બે બાજુ જો તમે આમ દ્વિભાજક માટે ચોકડી દોરો અને એમાંથી કિરણ પસાર કરીએ આપણે, તો આ ખૂણાના બે ભાગ થઈ ગયા, 90 નો હતો એટલે અડધા અડધા કેટલા થઈ ગયા, 45 અંશનો ખૂણો બની ગયો, ઓકે। આ રીતે 45 અંશનો ખૂણો બને, બહુ સરળ છે, માત્ર 90 અંશનો ખૂણો બનાવતા આવડે તો 45 નો આવડે, જો 30 નો શીખવો હોય તો શું કરવાનું, તો 60 નો આવડે એનું અડધું થાય એટલે શું થાય, 30 થાય, ઓકે। પછી તો કે હજી આમાંથી મારે બીજા ખૂણા બનાવવા છે, જેમ કે 90 નું અડધું 45 શું, તો 45 નું અડધું કેટલું થાય, 22.5 થાય, બરાબર ને। આવો દાખલો છે આપણે સ્વાધ્યાયમાં કે 22 પૂર્ણાંક એક દૃત્યાંશ કેમ આવે, તો કેમ દોરવાનું છે, તો આનો 22.5 કરવો હોય તો 45 નું અડધું, તો ફરી વાર જમ ખૂણાનો દ્વિભાજક ખૂણો 45 ક્યાં બને છે, અહીંયા એક બાજુ ચાપ એટલે ત્રિજ્યા રાખી બીજી બાજુ ચાપ, તો જો આ જે ચોકડી પડે છે હવે એમાંથી જો હું પસાર કરું કિરણને, તો આ જે ખૂણો બની ગયો અંદરને કેટલો બને, 22.5, બરાબર ને। જે પણ ખૂણો બનાવવો હોય તેનું અડધું કરતું જવા, જો તમારે હવે 30 નો ખૂણો બનાવવો છે, કેટલાનો, 30, તો પહેલા શું બનાવવું પડે તમારે, 60 બનાવવું પડે, 60 બનાવતા આપણને આવડે છે, 60 બનાવો એટલે શું, તો કે એક ચાપ મારો છો આમ, એને એને હવે અહીંયા પટલું અંતર રાખીને બીજી ચાપ મારો, એટલે જે આ જે ખૂણો બને કિરણમાંથી પસાર કરો ને અહીંયા, આ ખૂણો તમારે 60 અંશનો બને, પણ તમારે 30 જોતું હોય તો જે 60 બને છે અહીંયાથી ને અહીંયાથી એનું શું કરી નાખવાનું, અડધું, બરાબર। આમાંથી જો તમે પસાર કરો કિરણ તો આ કેટલો બની જાય, 30 નો। હવે આમાંથી જ મારે પાછો 15 અંશ બનાવવો હોય તો જે 30 બનાવવું છે તેનું પણ શું કરી નાખવાનું, અડધું, હવે એમાંથી કિરણ પસાર કરી દઉં
तो आमा કેટલું થઈ ગયું 15 આવશે હવે 15 નું મારે 7.5 બનાવવું છે 7.5 તો આ જે 15 આવ્યા છે તેનો પાછો દ્વિભાજક તોડ નાખીએ અને એમાંથી જે કિરણ પસાર થાય તો આપણો કેટલો બને 7.5 બરાબર ને એકમાં તે બધા ખૂણ આવી જાય પણ તમને ખબર પડવી જોઈએ કે જે ખૂણો તમારે જોતો છે કોનો અડધો છે કોનો તો ડબલ છે જો 90 આવે તો એમાંથી 45 બને ટૂંકમાં 45 તમારે દોરવો હોય તો 90 તમારે દોરવો પડે 22.5 દોરવો હોય તો તમારે 45 પાછું દોરવો પડે બરાબર અને 30 દોરવો હોય તો શું દોરવું પડે પહેલાં 60 દોરવા પડે 60 અડધું થાય 30 15 દોરવું હોય તો 30 નું અડધું 15 અને 7.5 દોરવું હોય તો 15 નું અડધું 7.5 ઓકે આ રીતે આ ખૂણાઓ બનાવવાના હોય છે તો સ્વાધ્યાયમાં જે આ દાખલાઓ છે ખૂણાવાળા તે હવે તમને આવડશે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આગળના દાખલાઓ અને આગળની રચના જોશું નમસ્કાર